દિયોદરમાં ટ્રાફિક સમસ્યાને લઈ નવીન પીઆઈ કેએચ બિહોલાની દિલધડક કામગીરી. દિયોદર ટ્રાફિક સમસ્યાને લઈ નવીન પીઆઈ કેએચ બિહોલાની દિલધડક કામગીરી. કોટડા પંચાયતની ટીમને સાથે રાખી ખીમાણા ચોકડી સુધીના દબાણો હટાવ્યા. દિયોદર બજાર તેમજ હાઈવે વિસ્તાર પર ટ્રાફિક સમસ્યા ખૂબ જ વકરી હતી, જેમાં ટ્રાફિક સમસ્યાને લઈ હાઈવે વિસ્તાર પર વારંવાર અકસ્માતો સર્જાતા હતા, જેમાં દિયોદર 3 માસ અગાઉ કોટડા દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દબાણકારોને નોટિસ ફાળવી દબાણ દૂર કરવા સચેત પણ કરાયા હતા, પરંતુ દબાણકારો દ્વારા આજ દિન સુધી દબાણો દૂર ના કરાતા દિયોદર ખાતે નવીન આવેલા પીઆઈ કેએચ બિહોલા અધ્યક્ષ સ્થાને દિયોદર લુહાણાવાડી ખાતે ટ્રાફિક સમીક્ષાને કઈ રીતે હલ કરી શકાય તે અંગે એક મીટિંગનું આયોજન પણ કરાયું હતું, જેમાં આ મીટિંગમાં દિયોદર ગ્રામ પંચાયત અને કોટડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક અંગે દબાણ અંગે ચર્ચા વિચારણા કરી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા વેપારીઓએ બાંહેધરી આપી હતી. પરંતુ શુક્રવારના રોજ કોટડા દિયોદર ગ્રામ પંચાયત પોલીસ તંત્રને સાથે રાખી પુલથી લઈ અને ખીમાણા ચોકડી સુધી ફૂટપાથની બંને બાજુ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં દિયોદર ખાતે આવેલ નવીન પીઆઈ કેએચ બિહોલા દિયોદર કોટડા ગ્રામ પંચાયત સરપંચ તલાટી સહિત ગ્રામ પંચાયત સ્ટાફ પોલીસ સ્ટાફ સાથે રહી દબાણો દૂર કર્યા હતા, જેથી હવે વારંવાર અકસ્માતો થતા અટકી શકાશે તેવા દબાણ દૂર કરવાથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જો કે ફરી પાછા દબાણકારો રોડની બંને સાઇડ પર ગેરકાયદેસર રીતે દબાણકાર ના કરે તે માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું અને વધુમાં પીઆઈ કેએચ બિહોલાએ જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ આડેધડ પાર્કિંગ કે દબાણ કરશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણે જે પ્રશ્નો હતા ટ્રાફિકના કે જે મુખ્ય માર્ગ છે દિયોદર થી તે જઈને ખુમાણા ચોકડી સુધીનો, ત્યાં આગળ અવારનવાર રજૂઆત આવતી હતી કે ટ્રાફિકના પ્રશ્ન થાય છે, તો એ સંદર્ભે સૌથી પહેલા જે પણ સ્ટેક હોલ્ડર્સ છે એટલે કે બંને બાજુના દુકાનધારકો છે જે સાથે, એમની સાથે આપણે મીટિંગ કરી હતી અને એમની રિક્વેસ્ટ હતી કે સાહેબ આ દબાણો છે એ અમે બધા સંમતિથી ખુલ્લા કરવા માંગીએ છીએ, કારણ કે કોઈ એક પક્ષ નહીં તમામ લોકો છે સંમતિથી ખુલ્લા કરવા માંગીએ છીએ, પણ કોઈ એક કરવા જાય તો બીજો ના કરે, એટલે એના કરતા આપણે પંચાયતની મદદ લઈને જેટલા પણ દબાણો હતા એ તમામના દબાણો છે દૂર કરવા માટે પંચાયતે કાર્યવાહી કરી અને એની અંદર પોલીસે પોલીસ પ્રોટેક્શન આપીને એમને સહકાર આપ્યો છે અને એ બધાએ એમની મરજી મુજબ જે છે દબાણો છે એ સંમતિથી એમણે દૂર કરાવ્યા છે. વેપારીઓ સાથે પણ પરામર્શ કરી હતી કોઈ બીજો કોઈ? હા, વેપારીઓ સાથે આપણે લોહાણા સમાજની વાડીમાં જયારે મીટિંગ થઈ હતી ત્યારે એમના જેટલા બી આગેવાનો હાજર રહી શક્યા હતા એમને હાજર રાખીને આપણે એમની શું કહેવાય સંમતિઓ લીધેલી હતી કે અને એ સ્વેચ્છાએ આમનાથી દબાણ દૂર થાય તો એમના ધંધામાં પણ એમને સારું થઈ શકે એના માટે એમણે રિક્વેસ્ટ કરી હતી, તો એ આજે આપણે એમને આજે સહકાર આપ્યો છે. ચોક્કસ, જે પ્રમાણે છે આપણે તમામના જે સરપંચ તલાટીશ્રીઓની મદદ લઈને જ્યાં પણ ક્રમ બાય ક્રમ આજે શરૂઆત જે મુખ્ય માર્ગ હતો તો મુખ્ય માર્ગનો પહેલો પ્રશ્ન હતો એટલે પ્રાયોરિટીના ધોરણે આપણે એના ત્યાં આગળ એક્શનમાં આવેલા છીએ અને હવે પછીથી જે પણ ધીમે ધીમે જે બી પ્રશ્નો હશે તો તમામનો સહકાર લઈને તમામને સગવડ ઊભી થાય અને ટ્રાફિકના નિયમો જળવાય એ રીતે આપણે પ્રયત્નો રહેશે. આગળના ભાગમાં જે કઈ દબાણ છે એ સ્વેચ્છાએ લઈ લેવા, એમનો સમય પૂરો થતા આ જોત દબાણ ની કાર્યવાહી કરવામાં આવેલ અને કાર્યવાહી દરમિયાન સુખ શાંતિ થી દબાણ આગળના ભાગમાંથી હટાવેલ અને તમામ વેપારી લોકોએ સાથ આપેલ.